ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે અને ત્રીજો મેચ છે તે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે અને આપને હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે કે જ્યાં ટીમ ઇન્ડિયાના જે કેપ્ટન છે રોહિત શર્મા તે સ્ટે કરવાના છે. અત્યારે હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ને હોટલના ઉર્વેશભાઈ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. ઉર્વેશભાઈ શું કહેશો, ખાસ કરીને આ જે રૂમ છે અને કઈ કેટેગરીમાં આવે છે અને ખાસ કરીને આની વિશેષ ક્યાં પ્રકારની છે, શું કહેશો? ડેફિનેટલી આ રૂમ જે છે આપણે પ્રેસિડેન્ટ સ્યુટમાં આવે છે અને આની વિશેષતા એ છે કે તેને કોન્ફરન્સ અલગથી કરવી હોય તો તે કરી શકે છે અને તેને રેસ્ટ કરવું હોય તો તેને બેડરૂમમાં પણ રેસ્ટ કરી શકે છે. આમાં જકુઝી બાથટબ આપણે છે અને આમાં 100 Mbps ઇન્ટરનેટની સ્પીડ આવે છે, તો તે પણ કાંઈ પણ એને વર્ક કરવું હોય નેટ પર તો તે કરી શકે છે. ખાસ કરીને ટીમ ઇન્ડિયાના કેટલા ખેલાડીઓ છે અને સાથોસાથ મેમ્બર્સ છે તે અહીંયા સ્ટે કરવાના છે અને તેમને કયા પ્રકારનું ભોજન છે તે પણ પીરસાવાનું છે, શું કહેશો? ડેફિનેટલી આઈ થિંક એને બધા રૂમ ટોટલી બુક કરી દીધા છે. આપણે 76 રૂમ છે તો તે BCCI અને તેના જે પણ સપોર્ટ સ્ટાફ છે, ઓફિશિયલ્સ છે, બધા માટે તેને 76 રૂમ બુક કરી દીધેલા છે. અને આપણે વાત કરીએ તો એના ભોજનની, તો આપણે તેના માટે સ્પેશિયલ શું કહેવાય કે તેના ડાયટરી ચાર્ટ પ્રમાણે તેનું વ્યંજન આપણે પીરસવાના છે. જેમ કે 13 તારીખે તેના માટે આપણે ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ રાખેલો છે, તેના માટે તે સવારે બ્રેકફાસ્ટમાં આપણે ગુજરાતી આઈટમ જેમ કે ખાખરા છે, પછી આપણા ગાંઠિયા જલેબી તે બધું આપણે પીરસવાના છે. અને લંચમાં આપણે વાત કરીએ તો ગુજરાતી થાળી છે, તો આપણે સયાજીની જે સ્પેશિયલ ગુજરાતી થાળી છે તેનું આપણે તેને આપણે સર્વિસ કરવાના છે. અને સેકન્ડ થિંગ આપણે જે ડિનરની વાત કરીએ તો આપણે આપણો વઘારે રોટલો છે, તીખારી છે, તે આપણે ગુજરાતીમાં તે વ્યંજન પીરસવાના છીએ. ખાસ કરીને અત્યાર સુધીમાં અનેક વખત ટીમ ઇન્ડિયા છે તે અહીં આવી ચૂકી છે, દર વખતે કંઈક જુદી રીતે આપણે એમનું સેલિબ્રેશન છે તે કરીએ છીએ, જીતનું સાથોસાથ વેલકમ પણ. આ વખતે વેલકમ થીમ કયા પ્રકારની રહેવાની છે, શું કહેશો? ડેફિનેટલી વેલકમ થીમ આપણા જે ગુજરાતી કલ્ચર છે તે મુજબ જ રહેવાની છે. લાસ્ટ ટાઈમ જે આપણે વેલકમ કરેલું હતું આ વખતે પણ તે ગુજરાતી ગરબા પ્રમાણે તેને વેલકમ કરશું. આરટી ટીકા ગાર્લેન અને જ્યારે આવે ત્યારે તેને અલગ અલગ પ્રકારના વેલકમ ડ્રિંક્સ આપણે સર્વિસ કરવાના છે. જેમ કે હું વાત કરું તો જ્યારે એક્સ્ટ્રા લાઈક બધા ફિફ્થ ટાઈમ સયાજી રાજકોટની અંદર આપણે ટીમ આવી રહી છે, તો આઈ થિંક બધા વાત કરતા હોય કે સેલિબ્રિટીની અલગથી કંઈક રિક્વાયરમેન્ટ હોય છે, સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય છે, તો એવું કશું હોતું નથી. જે રેગ્યુલર ગેસ્ટ જે રીતે રોકાય છે તે રીતે જ રોકાય છે અને સ્પેશિયલ કંઈ ડિમાન્ડ કરતા નથી તે લોકો. તો આ હતા સયાજીના ઉર્વેશભાઈ અને હું ફરી એક વખત આપને દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા છે તે ખાસ કરીને રાખવામાં આવી છે. પ્રેસિડેન્શિયલ શૂટ છે કે જેની અંદર રોહિત શર્મા છે તે રોકાવાના છે અને તેમના માટે તમામ જે વ્યવસ્થા છે, ખાસ કરીને જે જકુસી સહિતની તમામ જે વ્યવસ્થા છે તે તેમના દ્વારા અહીં રાખવામાં આવી છે. હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કયા પ્રકારની વ્યવસ્થા છે તે ખાસ કરીને રોહિત શર્માને પૂરી પાડવામાં આવશે. સાથોસાથ 100 Mbps જે ઇન્ટરનેટની સ્પીડ છે તેનું પણ તેમને આપવામાં આવશે અને સાથોસાથ તેઓ પોતે કોન્ફરન્સ કરી શકે તે માટેની વ્યવસ્થા પણ અહીં રાખવામાં આવી છે. સાથોસાથ જે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ રાજકોટ જ્યારે આવી રહ્યા છે, કાઠિયાવાડના મહેમાન બની રહ્યા છે, ત્યારે તેમને કાઠિયાવાડી વાનગીઓ પણ છે તે પીરસવામાં આવશે. અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ. Yeah.